તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વંદા વિશેની સામાન્ય વાત કરી હતી અને એના પાચનતંત્રની ચર્ચા કરી હતી. આજે હવે આપણે વાત કરવાની છે વંદાના રુધિરાભિસરણ તંત્રની. તો વંદાનું રુધિરાભિસરણ તંત્ર જે છે એના વિશે આપણે વાત કરીએ તો વંદા જે છે એ વંદો જે મુજબ આપણે આગળ પણ ભણી ગયા છીએ કે એ સંધિપાદ સમુદાયનો અને કીટક વર્ગનું પ્રાણી છે. જે આ બંને સમુદાય અને વર્ગ માટે જ્યારે આપણે વાત કરીને તો આવા અર્થે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર મોટા ભાગે જોવા મળતું હોય છે. હવે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જે છે એ શું કહેવા માગે છે, તો અહીંયા રુધિરવાહિનીઓ જે છે ગેરહાજર હોય છે. રુધિર વાહિનીઓ ગેરહાજર હોય. બીજું કે શરીર ગુહામાંથી રુધિરનું વહન થાય છે. આથી આવી જે શરીર ગુહા છે એ શરીર ગુહાને રુધિર ગુહા કહે છે. ફરીવાર, શરીર ગુહા દ્વારા રુધિર જે છે એનું વહન થાય છે, એટલા માટે શરીર ગુહાને પણ શું કહેવામાં આવે છે, રુધિર ગુહા કહેવામાં આવે છે. બરાબર. વંદાનું જે રુધિર છે એ રુધિરને હિમોલિમ્ફ કહેવામાં આવે છે. બરાબર. રુધિરની અંદર પ્લાઝમા હાજર હોય છે. મોટાભાગે શું છે કે જનરલી રુધિરમાં હિમોગ્લોબિન દ્રાવ્ય સ્વરૂપે હોય છે માનવ શરીરમાં, પણ અહીંયા થોડુંક એવું અલગ જે છે એનાથી જોવા મળે છે. પરિવહન તંત્ર જે છે એની અંદર વાત કરીએ તો વંદાનું હૃદય ખાસ કરીને 13 ખંડોનું બનેલું હોય છે. વંદાનું હૃદય 13 ખંડો ધરાવે, એમાંના 3 ખંડો ઉરસમાં અને 10 ખંડો તમને ઉદરમાં જોવા મળે. ટોટલ 13 થઈ ગયા. કેવી પ્રોસેસ હોય છે એની આપણે વાત કરી લઈએ. તો આવી રીતે વંદાની અંદર તેર ખંડોવાળું હૃદય ગોઠવાયેલું હોય. બરાબર. હૃદય જે છે આમ જોવા જઈએ તો ગળણી આકારનું હોય, એટલે કે ઇન શોર્ટમાં તમને બતાવીએ તો આવા શેપનું હોય. એક છેડો જે છે બંધ અથવા તો સંકોચાયેલો અથવા તો જોડાયેલો, અને બીજો જે છે એ એક પહોળો છેડો તમને જોવા મળશે. આ જે વચ્ચેનો વિસ્તાર તમે જે જુઓ છો એને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. આ જે પોર્શન તમે જુઓ છો જે ખરેખર શરીર ગુહા હોય છે, પણ એ શરીર ગુહાની અંદર રુધિર જે છે એનું વહન થતું હોય છે, એટલા માટે એને આપણે રુધિર ગુહા તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો 13 ખંડો ધરાવતું આવું હૃદય જે છે એ વંદાની અંદર જોવા મળે છે. બરાબર. ચાલો, બંને બાજુ મુખિકા આવેલી હોય છે અને મહાકોટરમાંથી મુખિકા દ્વારા પ્રવેશે છે. આજે શરૂઆતનો ભાગ જે છે મુખિકા નામની રચના બનાવે. બંધ ભાગ બરાબર વાલ્વ જેવી રચના બને. રુધિર જે છે એ આ માર્ગે વહન જે છે એ પામતું હોય છે, દબાણપૂર્વક વહન પામે. પણ બંધ પરિવહન તંત્ર કરતાં દબાણ જે છે કેવું હશે અહીંયા તમને ઓછું જોવા મળશે. બરાબર છે. ચાલો, તો મહાકોટરમાંથી હૃદયમાં મુખિકા દ્વારા જાય અને પછી અગ્ર મહાકોટરમાં પાછું આવે. પાછું આવે. બરાબર. ઠેલવાય, પાછું ઠેલવાય એટલે પાછું આવે છે.
ઓકે, તો આ હતું વંદાનું સામાન્ય રુધિરાભિસરણ તંત્ર, બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. તો વંદાના શ્વસન તંત્ર વિશે વાત કરવાની છે. વાત કરીએ વંદાનું શ્વસન તંત્ર, રેસ્પિરેશન સિસ્ટમ. તો વંદો જે છે એ સામાન્ય રીતે શ્વાસ નળી નામની રચના, જે સામાન્ય મનુષ્યમાં આપણે સાંભળેલું છે, અહીંયા શ્વસન નલિકા જે છે, શ્વસન નલિકાઓની અતિ સૂક્ષ્મ રચનાઓ દ્વારા શ્વસન કરે છે. જનરલી વંદો ભેજયુક્ત વાતાવરણમાં રહે છે, આપણે જાણીએ છીએ. તો વંદાના શરીર ઉપર જે ખંડો આવેલા છે લાઈક ધીસ, તો એ ખંડો જે છે એમાં આવી રીતે તમને શ્વસન છિદ્રો જોવા મળશે. આ શ્વસન છિદ્રો મારફતે વાયુઓ, ઓક્સિજન જેવા વાયુઓ જે છે અંદરની બાજુ દાખલ થાય છે, બરાબર. હવે શું થાય છે, અહીંયા શ્વાસ નળીઓ જે છે, એટલે અત્યંત શ્વસન નલિકાઓ જે છે, એવી શ્વસન નલિકાઓ વિભાજિત થયેલી જોવા મળે છે. એટલે કેવી રીતે વિભાજિત થયેલી જોવા મળશે, બરાબર, એની આપણે વાત કરીએ. તો ઉદાહરણ તરીકે આવી એક શ્વસન નલિકા છે, તો આ શ્વસન નલિકાઓ હજી પણ આગળ જઈને અતિ સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત થશે લાઈક ધીસ. આ આખે આખા ભાગો જે છે એ કોઈ કોષો અથવા તો પેશી જે છે એના સીધા સંપર્કમાં આવેલા હોય છે, આવી રીતે. એટલે આ જે છે એ શ્વસન નલિકા આ અતિ સૂક્ષ્મ શ્વસન નલિકા અને આ બાકીના ભાગો જે છે કોષો અથવા તો પેશી તરીકે આપણે ઓળખી શકાય. શું થાય છે અહીંયાથી, તો ઓક્સિજન વાયુ જે છે એ ઓક્સિજન વાયુ આ માર્ગે આગળ વધે અને દરેક ભાગો સુધી પહોંચે છે. એક પ્લસ પોઈન્ટ એવો પણ છે કે ભાઈ વંદો જે છે એ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર દર્શાવે છે, દરેક ભાગ રુધિરના સંપર્કમાં હોય, બરાબર, શરીરનો. એના કારણે શું થાય, આરામથી ઓક્સિજન જે છે એ બધા સુધી પહોંચી જાય છે, બરાબર છે. તો ખાસ કરીને આવી જે છે રચના થાય છે. સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓની વાત કરીએ તો એ વાત વિનિમયમાં ઉપયોગી છે વંદામાં. સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ વાત વિનિમય, એટલે આનો અર્થ થાય વાયુઓનું આદાન પ્રદાન, એક્સચેન્જ. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. હવે તો વંદાની અંદર જોવા મળતા ઉત્સર્જન તંત્રની ચર્ચા કરીએ. વંદાનું ઉત્સર્જન તંત્ર એટલે ઉત્સર્જનની જે ક્રિયાવિધિ છે, ઉત્સર્જન એટલે જનરલી આપણે જાણીએ છીએ કે ભાઈ નકામા હાનિકારક અને નાઇટ્રોજનયુક્ત ઘટકોને દૂર કરવા, નકામા હાનિકારક અને નાઇટ્રોજનયુક્ત ઘટકોને દૂર કરવા. તો વંદાની અંદર માલ્પિઝિયન નલિકાઓ નામની રચના આવેલી હોય છે, માલ્પિઝિયન નલિકાઓ. આ માલ્પિઝિયન નલિકાની જે વાત કરીએ છે બહુ જ અગત્યની રચના છે માલ્પિઝિયન નલિકા, બરાબર છે.
જે ગ્રંથિમય અને પક્ષમલ કોષોથી આવૃત હોય છે. આ ગ્રંથિમય અને પક્ષમલ કોષોથી આવૃત રચના છે. માલપીતી નલિકા જનરલી આપણે જ્યારે પણ પાચનતંત્ર દોરાવેલું હતું બરાબર એ સમયે ખાસ એકવાર દોરાવી હતી, તમને યાદ જ હશે કદાચ. તો આવી રીતે અહીંયાથી માલપીધિયન નલિકાઓ જે છે એ બહાર આવતી હોય છે. લાઈક ધીસ. તો આ માલપીધિયન નલિકાની રચના કેવી હશે આપણે જોઈએ. તો માલપીધિયન નલિકા જે છે એનો એક ભાગ ખુલ્લો હોય છે અને બીજો ભાગ બંધ હોય છે. ફોર એક્ઝામ્પલ, આ ભાગ ખુલ્લો છે, પહેલો ભાગ બંધ છે. આસપાસ રુધિર આવેલું છે કેમકે વંદો જે છે ખુલ્લું રુધિર અભિસરણ તંત્ર ધરાવે છે. તો આ માલપીધિયન નલિકા જે છે એ શું કરે છે, આમાંથી કચરો જે છે એ એબ્ઝોર્બ કરી લે છે, આવી રીતે અંદર આવવા દે છે. જેટલો કચરો એક્સેપ્ટ કરે છે બરાબર એ બધા કચરાને આવી રીતે પાચન માર્ગનો જે પશ્ચાંતરનો ભાગ છે એમાં નકામા ઘટકોનો સ્ત્રાવ કરે છે. અને આ નકામા ઘટકો જે છે મોટા ભાગે જે આપણે વાત કરીએ છીએ અહીંયા કે વંદો જે છે એ કીટકમાં આવે એટલે યુરિક એસિડનો ત્યાગ કરે છે. એટલે વંદો જે છે એ યુરિક એસિડ ત્યાગી સજીવ છે. ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો ઘટક તરીકે યુરિક એસિડનો ત્યાગ કરશે. વંદાની અંદર મુક્ત થતું ઉત્સર્ગ દ્રવ્ય કયું છે, યુરિક એસિડ છે. બીજું કે એમાં મેદકાયો ઉત્સર્ગ કોષો અને યુરિકોષ ગ્રંથિ આવેલી હોય છે. મેદકાય ઉત્સર્ગ કોષો અને યુરિકોષ ગ્રંથિ, યુરિક્રોસ ગ્રંથિ, મેદકાય અને ઉત્સર્ગ કોષો, આવી રચના પણ વંદાની અંદર તમને જોવા મળશે. ચાલ આગળ વાત કરીએ વંદાના ચેતાતંત્ર વિશે. ચાલ તો વાત કરીએ વંદાનું ચેતાતંત્ર. તો વંદાનું ચેતાતંત્ર જે છે ખાસ કરીને ચેતાકંદો ધરાવે છે. ચેતાકંદો ધરાવે સમગ્ર વંદા વિશે આપણે વાત કરીએ. તો આવી રીતે વંદાનો જે શરૂઆતનો ભાગ છે અહીંયા આપણે આમ ત્રિકોણાકાર શીર્ષ મૂકી દઈએ છીએ. જે ત્રિકોણાકાર ભાગ છે વંદાના શીર્ષનો એમાં ચેતાકંદો ત્રણ આવેલા હોય શીર્ષમાં. ઉરસના ભાગમાં પણ ત્રણ ચેતાકંદો આવેલા હોય એટલે આને ઉરસીય ચેતાકંદો કહેવામાં આવે. ત્રણ
નીચેનો જે ભાગ છે ઉદરનો ભાગ એમાં છ ચેતાકંદ આવેલા હોય એટલે એને ઉદરીય ચેતાકંદ કહેવામાં આવે જેની સંખ્યા છ હોય એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે વંદાની અંદર ચેતાકંદો કેવી રીતે ગોઠવાયેલા હોય તો સૌથી પહેલાં શીર્ષનો ભાગ છે એમાં ત્રણ ઉરસની અંદર ત્રણ અને ઉદરની અંદર છ આવી રીતે ચેતાકંદો જે છે એ વંદાની અંદર તમને ગોઠવાયેલા જોવા મળશે બરાબર છે એની અંદર ઉદરનો જે સૌથી છેલ્લો ચેતાકંદ છે આ છેલ્લો ઉદરીય ચેતાકંદ આ સૌથી મોટો ચેતાકંદ છે શું છે આ સૌથી મોટો ચેતાકંદ આ છે આ બધા જે છે એકબીજા સાથે જોડાયેલા હોય છે જે રીતે આપણે તમને યાદ હોય તો અળસિયામાં જોયું હતું બસ એવી જ રીતે બરાબર બધા પાશ્વીય ચેતાઓ જે છે એ ધરાવે અહીંયા આવી રીતે નીચેની બાજુએ ચેતાઓ જે છે એ મુક્ત થતી જોવા મળે છેલ્લો જે ચેતાકંદ હોય છે વંદામાં એ મોટામાં મોટો ચેતાકંદ છે બરાબર ઓકે હવે ખાસ કરીને બીજી વાત જો તમે વંદાનું જે શીર્ષ છે જનરલી આપણે વાત કરીએ કે ત્રણ ચેતાકંદો ધરાવે છે પણ એ ચેતાતંત્રના ઓછા સંપર્કમાં હોય છે એટલે એટલું બધું નિયંત્રણ ચેતાતંત્ર શીર્ષ ઉપર કરી શકતું નથી બરાબર એટલે વંદાના શીર્ષને જો કાપી નાખવામાં આવે વંદાના શીર્ષને જો કાપી નાખવામાં આવે તો વંદો એક અઠવાડિયા સુધી જીવી શકે છે ક્યાં સુધી જીવશે એક વીક સુધી એક અઠવાડિયા સુધી તો ચેતાકંદો સાથે સાથે ચેતાકળી બીજા નંબર ઉપર કે પાશ્વીય ચેતાઓ કે જે ચેતાકંદમાંથી ઉદ્ભવે છે આ ચેતાઓ જે કંઈ ખાસ કરીને પાશ્વીય ચેતાઓની વાત કરીએ છીએ શરીરના અન્ય અંગો ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરે છે બરાબર આ એક લાક્ષણિકતા છે હવે ચેતાતંત્ર જે છે એ ઘણા બધા ઘટકો ઉપર કામ કરતા હોય છે એમાં ખાસ કરીને સ્પર્શકો છે સંયુક્ત આંખ છે એ સીધી સીધા ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત હોય છે સ્પર્શકો વંદામાં હોય બરાબર આના સિવાય સંયુક્ત આંખો છે તો આ સીધા ચેતાતંત્રના સંપર્કમાં તમને જોવા મળે છે બરાબર ચલો વંદાના થોડાક એવા સંવેદનાંગો વિશે અભ્યાસ કરી લઈએ આપણે તો વંદાના જે સંવેદાંગો છે એ સંવેદાંગોની અંદર અહીંયા આપણી પાસે સ્પર્શકો આંખો વક્ષ જંબમૃષો જંબમૃષો પુચ્છસૂળ જેવા કેટલાક વંદાની અંદર જોવા મળતા સંવેદાંગો છે એટલે કે જેને સંવેદી અંગ કહેવામાં આવે છે બરાબર તો આ જે સંવેદી અંગ છે એટલે કે જેને આપણે સંવેદાંગો તરીકે ઓળખીએ છીએ સંવેદી અંગો જે છે એની અંદર આપણે જનરલી આંખની વધારે પડતી વાત કરવાની છે તો જે આંખ છે
વંદાની અંદર આવેલી જે આંખ છે એ 2000 જેટલી નેત્રિકાઓની બનેલી છે. તો આ 2000 જેટલી નેત્રિકાઓ દ્વારા જે કંઈ પ્રતિબિંબ રચાય છે આ પ્રતિબિંબને મોઝેઇક પ્રતિબિંબ કહેવામાં આવે છે. શું કહેવાય? મોઝેઇક પ્રતિબિંબ, ખંડીય પ્રતિબિંબ. એમ નાના ટુકડાઓ ભેગા થઈને એક મોટું વ્યવસ્થિત પ્રતિબિંબ બનાવે ને તો એને મોઝેઇક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કે જે વંદાની લાક્ષણિકતાઓમાં આવે છે. એટલે વંદાની અંદર મોઝેઇક પ્રતિબિંબ બને છે. બરાબર? નેત્રિકાઓ દ્વારા. બીજું કે સાથે સાથે વંદાની અંદર જે મુજબ આપણે પહેલાં પણ વાત કરેલી છે, બરાબર, શરૂઆતમાં તે કે વંદો જે છે એ નિસાચર પ્રાણી છે. શું છે? નિસાચર પ્રાણી. કોઈ પણ નિસાચર પ્રાણી જે છે રાત્રિ દરમિયાન જે ફરતા હોય, એટલે કે રસોડામાં કે ત્યાં, નિસાચર પ્રાણીને રાત્રિ દરમિયાન એટલે કે રાત્રિ પ્રકાશને જોવા માટેની રાત્રિ દ્રષ્ટિ હોવી જોઈએ. અને વંદો જે છે એ આ રાત્રિ દ્રષ્ટિ ધરાવે છે. વંદો રાત્રિ દ્રષ્ટિ ધરાવે. બરાબર? નાઇટ રેઝોલ્યુશન કહેવામાં આવે. ક્લિયર? ઓકે. તો હવે આપણે લાસ્ટ વંદાના પ્રજનન તંત્ર વિશે વાત કરી લઈએ. તો વાત કરીએ વંદાના પ્રજનન તંત્રની. તો જે વંદાનું પ્રજનન તંત્ર છે એ હવે આપણે જોવાનું છે. વંદાનું પ્રજનન તંત્ર. તો વંદો જે છે એ એક લિંગી પ્રાણી છે. શું છે? એક લિંગી પ્રાણી. એક લિંગી પ્રાણીનો અર્થ એવો થાય કે એમાં નર અને માદા પ્રજનન તંત્ર અલગ અલગ સજીવ શરીરમાં હોય. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર જુદા જુદા સજીવમાં હોય. એટલે એમ કહી શકાય કે વંદો સ્પષ્ટ લિંગ ભેદ પણ ધરાવે છે. એટલે કે નર અને માદા વચ્ચેનો તફાવત, એને લિંગ ભેદ આપણે કહેશું. તો આપણે આકૃતિ સહિત થોડુંક સમજવાનું છે. ચાલો અહીંયા આપણે નર વંદો અને આ સાઈડ આપણે માદા વંદો દોરી નાખ્યા. ચાલો તો જનરલી આપણે જે કંઈ બધું જાણતા જ હોઈએ છીએ એ રીતે કે નરવંદો જે છે તો એની અંદર શું હોય? શુક્રપિંડ નામની રચના જે છે એ જોવા મળતી હોય. તો અહીંયા આપણે આમ શુક્રપિંડ જે છે એ દોરી નાખીએ. શુક્રપિંડ હંમેશા જોડમાં હોય એટલે અહીંયા આપણે ડબલ દોરવા પડશે. ચાલો તો આ બની ગયા શુક્રપિંડો. નરની અંદર હોય શુક્રપિંડ. આવી રીતે શુક્રપિંડ જે છે એ શુક્રકોષો ઉત્પન્ન કરવાનું જનરલી કામ કરતા હોય છે. શુક્રપિંડ જે છે એ શુક્રવાહિની દ્વારા ધીરે ધીરે નાની અને મોટી નલિકાઓ જે છે એવી રચના આવેલી હોય ત્યાં ખુલતા હોય છે. એટલે અહીંયા આવી નાની નલિકા અને એક્ઝેક્ટલી એની ફરતેની બાજુએ આવી મોટી નલિકા આવેલી હોય. તો અહીંયાથી શુક્રવાહિની જે છે એ આમાં ખુલે. બરાબર? થોડાક નામ દિશન પણ આપણે આપતા જઈએ. આ છે શુક્રપિંડ. વંદાનું શરીર 10 ખંડોનું બનેલું હોય. શુક્રપિંડ જે છે અહીંયા
चार थी छ खंड सुधी विस्तरेली रचना छे। आजे रेड कलर नी वच्चे रचना देखाय छे अने एक आ ब्लू कलर नी रचना देखाय छे। आने नानी नलिका अने आने मोटी नलिका कहेवामां आवे। आ जे छे ई छे शुक्रवाहिनी, नानी नलिका मोटी नलिका शुक्रवाहिनी वच्चेना भागे तमे जे जुओ छो आखे आखो फरतेनो भाग बराबर શુક્રાશય નામની રચના જે છે આવેલી હોય છે અહીંયા સેન્ટરમાં, એ આપણે અહીંયા દર્શાવી દઈએ, ઉપર જગ્યા થોડી ઓછી છે એટલે શુક્રાશય નામની રચના જે છે અહીંયા તમને જોવા મળે। સ્ખલન નલિકા નામની રચના જે છે નીચેની બાજુએ ખુલતી હોય છે એટલે આપણે આવી રીતે આમ આજે તમે જુઓ છો આને સ્ખલન નલિકા કહેવામાં આવે છે બરાબર। હવે જમણો શિશ્નખંડ અને ડાબા શિશ્નખંડ નામની એવી રચનાઓ તમને જોવા મળે। અહીંયા ઉદાહરણ તરીકે એક ખંડ જોવા મળે શિશ્નખંડ અને અહીંયા એવી દેવા બે શિશ્નખંડ જોવા મળે। તો અહીંયા જે ખંડ જોવા મળે છે એને કહેવામાં આવે જમણો શિશ્નખંડ। અહીંયા જે જોવા મળે છે એને કહેવાય ડાબો શિશ્નખંડ બરાબર। જમણો અને ડાબો શિશ્નખંડ જોવા મળે। ટીટી લેટર નામની રચના જે છે અહીંયા તમને એન્ડમાં તમને જોવા મળશે ટીટી લેટર। કૂટશિષ્ન નામની રચના પણ જોવા મળે અને પૂચ્છકટિકા અને પૂચ્છ સુળઈ જોવા તમને મળશે બરાબર। કૂટશિષ્ન ખોટી જ રચના બરાબર એમ ટૂંકમાં। પછી અહીંયા પૂચ્છકટિકા અને પૂચ્છ સુળ નામની રચના જે છે એ પણ જોવા મળશે બરાબર છે। સાથે સાથે વક્ષ શિશ્ન નામની રચના એક્ઝેક્ટલી પાછળ હશે અને શિશ્નીય ગ્રંથિ આવેલી હશે આની પાછળની બાજુ આવી રીતે વક્ષ શિશ્ન નામની રચના હોય અને આવી રીતે શિશ્ન ગ્રંથિ અહીં આવેલું હોય એવી રીતે। માદાની વાત કરીએ તો માદામાં જનરલી જાણીએ મુજબ અંડપિંડ નામની રચના હોય એમાં ઘણા બધા આવા અંડકોષો જે છે એ તમને જોવા મળતા હોય। આવી રીતે બરાબર તો આ જે છે એ તો અંડપિંડ બની ગયા। અંડપિંડ જનરલી શું કરે અંડકોષો મુક્ત કરવાનું કામ કરતા હોય છે બરાબર, જે માદાની લાક્ષણિકતા છે। સાથે સાથે માદાની અંદર વાત કરીએ તો ગુંદર ગ્રંથિ અને સામાન્ય અંડવાહિની અથવા તો યોની જે છે હોય છે। હવે એમાંથી શું થાય છે કે અહીંયાથી આ બંને નલિકાઓ જે છે આવી રીતે વાય શેપમાં ભેગી થાય, તો જે આ બ્લુ કલરનો પોર્શન છે ને હા એને અંડવાહિની કહેવાય, આ બે ભેગી થાય એને સામાન્ય અંડવાહિની અથવા તો યોની કહેવામાં આવે। શું કહેવાય સામાન્ય અંડવાહિની અથવા તો યોની બરાબર। એની અંદરની બાજુ જનનખંડ અને બાહ્ય પ્રગુહા આવેલી હોય છે। આ જે ભાગ છે એ જનનખંડ અને આ બાહ્ય
પ્રગુહા આવેલી હોય, આ બે ભેગા થઈને જનન કોથળી નામની રચના બનાવે છે. શું બનાવે? બે જનન કોથળી બનાવે છે. સાથે સાથે અહીંયા અંદરની બાજુ જનન દઢકો નામની રચના પણ આવેલી હોય છે. અહીંયાથી ગુંદર ગ્રંથિ નામની રચના બહાર નીકળતી હોય. પ્રજનનની અંદર ઉપયોગી એવી ગ્રંથિ છે, માદાની અંદર જોવા મળે ગુંદર ગ્રંથિ લાક્ષણિકતા છે, બરાબર. સાથે સાથે એક્ઝેક્ટલી આ જે ભાગ છે અહીંયા શુક્ર સંગ્રહાશય આવેલું હોય છે. શુક્ર સંગ્રહાશય, બરાબર. તો જે રીતે વાત કરી હતી શુક્ર સંગ્રહાશય જે છે આવેલું હોય છે, અંડપિંડ જે છે એ 2-6 ખંડની અંદર પથરાયેલું હોય છે. અંડપિંડ અહીંયા 2-6 ખંડની અંદર જનરલી અંડપિંડ જે છે એ તમને જોવા મળે છે, બરાબર. ઓકે, હવે જ્યારે ફલનની ક્રિયા થાય તો જે કેપ્સ્યુલ બને છે 8 mm બદામી કેપ્સ્યુલ, કે જેને આપણે અંડઘર કહીએ છીએ, બદામી કેપ્સ્યુલ અંડઘર, આની સાઇઝ 8 mm હોય. શું હોય? 8 mm મિલીમીટર. બીજું કે માદા એક સાથે 9-10 અંડઘર બનાવે છે. માદા 9-10 અંડઘર બનાવે છે બદામી કલરના, બરાબર. હા, બીજું કે વંદામાં વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે, ડિંભ બનતા નથી. સામાન્ય બાળવંદો જે છે, આ બાળવંદો 13 વખત નિર્મોચનની ક્રિયા દર્શાવે છે. 13 વખત નિર્મોચન એટલે ઉપરનું લેયર જે છે, આવરણ જે છે એ કાઢી નાખવું, એવી ક્રિયા બાળવંદો 13 વખત દર્શાવે છે. અને અંતિમ કીટ શિશુ અવસ્થા પહેલાંની અવસ્થામાં પક્ષતલ્ય એટલે કે વિંગ્સ પાર્ટ્સ હોય છે. અંતિમ કીટ શિશુ અવસ્થા પહેલાં વિંગ્સ પાર્ટ્સ પાંખો આવી આ ક્રિયા થાય છે. પણ માત્ર પુખ્ત વંદો જે હોય ને એ જ વિંગ્સ પાર્ટ્સ દર્શાવે. આ કોણ દર્શાવશે? માત્ર પુખ્ત વંદો. ક્લિયર? વંદાના કોઈ ઉપયોગો નથી, કોઈ આર્થિક મહત્ત્વ નથી, બરાબર છે. પણ નુકસાન ઘણું બધું છે. ખોરાકને દૂષિત કરે છે, નુકસાન કરે છે, ગંદકી ફેલાવે છે, રોગો ફેલાવે છે, બરાબર. તો આવા બધા ઘણા બધાને નુકસાન છે. આર્થિક મહત્ત્વ વંદાનું જનરલી કોઈ જ પ્રકારનું નથી. હા, વિદ્યાર્થીની દ્રષ્ટિએ કદાચ આપણે મહત્ત્વ હોય એ વાત અલગ છે. તો આની સાથે આપણે આને વંદો પૂરો કરીએ છીએ, બરાબર.